બોલવાનું હિન્દી ના અક્ષર ઓળખવાનું બરાબર. તો ચાલો 45 નું પેજ ખોલો, પેન્સિલ ઇરેઝર પાસે રાખો, ચેક ચેક ન કરજો અને સુંદર અક્ષરને સરસ મજાની લીસમાં પૂરજો. ચાલો બ થી ચાલુ કરીએ. તો બ થી શું થાય છે? બસ. તો સેમ ચીકાયું છે બસ નું. પછી જુઓ એ ત્રણ ખાના આવ્યા છે ને અહીંયા, એમાં વચ્ચે બ ને ટકાવવાનું છે. તો ચાલો એ બ ને આપણે ઘાટો કરી દઈએ એટલે ઉપર જે લખેલું છે તેવું જ બની જશે. થઈ ગયું ને બસ. ઓળખતા શીખી જઈએ પછી ન પછી બ ચાલો બ માં રાઉન્ડ કરી દઈએ. ખ મ ગ ચ છ ને બ પાછો આવ્યો તો બ ને આપણે રાઉન્ડ કરવાનું છે. પછી ક ને પાછો આવ્યો બ, તો બ ને રાઉન્ડ કરી દઈએ બરાબર. તો આવી રીતે આપણે આમાં બ બોલી લીધા અને બીજા અક્ષર છે એ આપણે બોલ્યા. હવે જુઓ અહીંયા પછીનો છે ફોટો વાંચો, અહીંયા રંગ ભરો. તો અહીંયા આ બ જુઓ. ચાલો જેવી રીતે આપણે બધા બેઝ માં કર્યું છે એમાં બ માં કલર કરવાનો છે. આ બ ને ખાટો કરવાનો છે. હવે નીચેના બ છે એ લખવાના છે. જો લખવા કરેલા છે એને ધીમે ધીમે આખી લાઈન નથી બનાવવાની, આવી રીતના બ લખવાનો છે. આના જેવો જ લાઈન આ ત્રણ છે એવા જ બધા ખાના પુરાઈ જવા જોઈએ. તો ચાલો કરવા માંડો. ઘાટો ટપકા છે એને અને સરસ મજાનો બ કરો. અહીંયા જે નથી લખેલું ત્યાં તમારે નવે સરખી લખવાનું છે. બ લખવાનું છે એટલી જ માટે લખી કરવાની છે અને બ લખવાનું છે ચાલો અહીંયા પણ લખી નાખો બધી લાઈન સરસ લખવાની છે એટલે બ તમને લખતા આવડી જાય હિન્દી નો બ ઓળખતા પણ આવડી જાય તો ચાલો લખો બ બ બ અને બ. તો અહીંયા આપણે પેજ નંબર 45 પૂર્ણ થયું. જો આવી રીતના સુંદર અક્ષરે તમારી સ્વામાં પણ કરેલું હોવું જોઈએ. થેન્ક યુ.